હેલો ફ્રેન્ડ, હું ગોહર જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, નવોદયની અંદર પ્રકરણ 3 એટલે કે વિભાજ્યતાની ચાવીઓ, જેના અંતર્ગત આપણે એની વ્યાખ્યા સમજી એના આધારે આજે આપણે આ લેક્ચરની અંદર કે વિભાજ્યતાની ચાવીને આધારે કઈ પ્રશ્નો કેવા પૂછાય જેની આપણે આજે ચર્ચા કરશું. ખાસ ઉદાહરણ એક કે 9 પછી જે ચોરસ આવ્યું છે બરાબર 348 એટલે એક સંખ્યાને 9 વડે વિભાજ્ય હોય, આ એક સંખ્યા છે, 9 પછી કઈક આપણને ખ્યાલ નથી કયો આંક છે બરાબર. પછી જે 348, ખાસ મિત્રો નોંધી લેજો, એને 9 વડે વિભાજ્ય છે, એટલે 9 વડે વિભાજ્ય હોય તો આ જે ચોરસ બોક્સ છે અહીંયા એક છુપાયેલો અંક છે, તો કયો અંક છુપાયેલો હતો? 3 છે, 5 છે, 8 કે 7? મિત્રો, આવા દાખલામાં કઈ નથી હોતું, ઝડપથી આપણે શું કરવાનું, 9 ની વિભાજ્યતાની ચાવી. તો 9 ની ચાવી શું કહેતી હતી? 9 ની ચાવી એમ કે છે કે દરેક અંકનો સરવાળો કરવાનો, એને 9 વડે ભાગવાના. અહીંયા સરવાળો શું થાય? 9 વત્તા, આપણને ખ્યાલ નથી એટલે આપણે અહીંયા ચોરસ ડોટ રાખીએ, વત્તા 3 વત્તા 4 વત્તા 8, એટલે 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8, 16 માં 8 નાખીએ એટલે થશે 24. મિત્રો, આપણને ક્યાં છે 9 નો ગુણક કયો આવે? તો 9 9 2 18, 9 3 27, આ રીતે 9 ના ગુણકમાં આવી જોઈએ. તો મિત્રો, અહીંયા શું આવ્યું છે? 24. તો અહીંયા એવો કયો આંક હશે જે 9 વડે વિશેષ ભાગી શકાય બરાબર? દાખલા તરીકે 3 એડ કરીએ, અહીંયા 3 હશે, સમજી લઈએ આપણે બરાબર. તો 9 ને 3 કેટલા થયા? 27. હા, તો 27 ને આપણે શું કરશું? 9 વડે 9 3 27, તો આપણો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે 3. જો મિત્રો, 5 મૂક્યા હશે તો, દાખલા તરીકે આ 24 છે, 24 ને 5 કરીએ, ઓપ્શન નંબર બે આપણે છે 5, 24 ને 5 તો 29 થાય બરાબર. 9 વડે નિશેષ ભાગી શકાય નહીં. 8 મૂક્યા હોત તો 24 માં 8 નાખો એટલે કેટલા થશે? 24 ની અંદર 8 નાખીએ એટલે કેટલા થશે? 32 બરાબર. 9 ના પાડામાં 32 પણ આવતા નથી, અને 7 નાખો તો 7 પણ આવતા નથી બરાબર. ખાસ મિત્રો, આનો આન્સર આવશે એ બરાબર, નોંધી લેજો. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ, ઉદાહરણ બીજું જોઈએ કે કઈક એમાં એવું કહેવામાં આવે છે 37 પછી એ ડોટ મૂક્યું છે 98 ને 11 વડે નિશેષ ભાગી શકાય, તો આ જે ફુદેલી જેવી નિશાની છે બરાબર, આમાં કયો અંક ખૂટતો હતો બરાબર? એ કયો અંક ખૂટતો હશે? મિત્રો, અહીંયા પણ આપણે આ જ રીતે દાખલા કરશું, 37 પછી આ રીતે પછી 98. મિત્રો, ખાસ એટલે યાદ રાખવાનું છે, આ 5 અંકની સંખ્યા છે, 11 ની ચાવી શું કે છે? 11 ની ચાવી આપણે ખાસ યાદ કરી લઈએ, એક કી સંખ્યા અને બે કી સંખ્યાનો સરવાળો કરવાનો. દાખલા તરીકે એક કી સંખ્યા એટલે 8, પછી ફુદેલી, પછી આવે 3, એટલે કે 3 વત્તા ફુદેલી વત્તા 8 બરાબર જે સંખ્યા મળશે, એટલે કેવું મળશે? 8 ને 3 11 બરાબર. પછી અહીંયા છે નીચે બે કી અંક, 7 વત્તા 9. મિત્રો, 7 ને 9 કેટલા થશે? 16. એટલે મિત્રો, આપણે શું 11 ની ચાવી શું કે છે? કાજો એકી અંક અને બે કી અંક નો સરવાળો, જે સરવાળો થાય છે એનો તફાવત કેટલો હોવો જોઈએ? જો તફાવત શૂન્ય થવો જોઈએ, અથવા તો શું કીધું છે? અથવા એમ કે છે 11 વડે નિશેષ ભાગવાનો. મિત્રો, એટલે અહીંયા આપણે શું જોઈએ? અહીંયા કોઈ પણ એક અંક છુપાયેલો છે, કયો અંક છે આપણને ખ્યાલ નથી, ઓપ્શન 8 7 6 અને 5. તો મિત્રો, ખાસ અહીંયા એ જોવાનું છે કે અહીંયા આપણે જો 0 બાદબાકી લાવી હોય તો ઉપર જે સંખ્યા છે 11 માં કેટલા નાખીએ? તો 11 માં કેટલા નાખીએ તો 16 થશે, તો 11 માં કેટલા નાખીએ? 8 નાખીએ તો કેટલા થાય? 19 થશે. 7 નાખીએ તો 18 થાય. 6 નાખીએ તો મિત્રો 17 થશે. પણ 5 નાખીએ તો, 11 માં 5 નાખશું મિત્રો, એટલે 11 વત્તા 5 કેટલા થયા? કેટલા થયા? 16 થઈ ગયા. 16 થઈ ગયા, અને અહીંયા નીચે 16 છે, 16 ઓછા 16 એટલે 0 0 આવી ગયા, એટલે કે 11 વડે વિભાજ્ય છે એનો જવાબ, સાચો જવાબ શું આવશે? 5. ખાસ મિત્રો, બીજા ઓપ્શન છે એનો જવાબ કેટલો આવશે? 5. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ જોઈ લે. ખાસ શું કહેવા માંગે છે? 3 અંકની કઈ સંખ્યા જેને 8 10 અને 12 વડે પૂર્ણ રીતે ભાગી શકાય? મિત્રો, અહીંયા શું કીધું છે? આ જે 3 અંકની સંખ્યા આપી, 900 આપી છે, 975 છે, 960 છે અને 990, એને આપણે કેટલા વડે? 8 વડે પણ, 10 વડે અને 12 વડે પૂર્ણ ભાગી શકાય. મિત્રો, 8 ની ચાવી આપણને ખ્યાલ છે હોવી જોઈએ, 10 ની પણ ચાવી આપણને ખ્યાલ હોવી જોઈએ. ખાસ 10 ની ચાવી શું કે છે બરાબર? અહીંયા જો એકમમાં 0 2 હોય એટલે 10 વડે વિભાજ્ય છે, પણ એકમ આ 8 છે, એક
જે આ ત્રણેય અંકનો સરવાળો 8 ની 24 શું કે ત્રણેય અંકનો સરવાળા છે બરાબર, તો એમાં 8 9 છે એટલે આ તો આવશે નહીં ઓપ્શનમાં બરાબર. ખાસ આપણે આવા દાખલા હોય ત્યારે શું કરવું, ઓપ્શનમાંથી જવાબમાં 12 નો પાડો બોલો કે 12 વડે વિભાજ્ય કઈ સંખ્યા છે, આમાં આમાં આપણે ઓટોમેટિક વિચાર કરીએ તો 960 આવશે. જો 12 8 6 નું છે મિત્રો, 12 8 6 નું 000 એટલે 12 વડે વિભાજ્ય છે. ત્યાર પછી આ જે 6 નું છે 960 બરાબર, એ 10 વડે તો હોય એકમમાં શું છે આપણને ખ્યાલ છે, એકમ ની અંદર શું હોય 1 શૂન્ય હોય એટલે એ 10 વડે વિભાજ્ય છે. 8 માં પણ મિત્રો ખાસ લે 8 એક 8 8 2 ને 16 એનો મતલબ આ પણ વિભાજ્ય છે એટલે 960 એવી સંખ્યા છે જે 8 વડે 10 વડે અને 12 વડે વિભાજ્ય છે. મિત્રો એનો મતલબ આનો જવાબ આ આવે છે. 5 છે ન આવી શકે, એક આ 8 ની ચાવીમાં આવતું નથી બરાબર, તો આ રીતે આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરશું એટલે આવી આવડી જશે. ત્યાર પછી શું કીધું છે, પ્રથમ 11 ના પ્રથમ 5 ગુણો જો. જો મિત્રો અહીંયા શબ્દ સમજો, ગુણ જો, ગુણ જો એનો મતલબ થાય છે અવયવી. મિત્રો આપણે ખાસ નોંધી લેવાનું, અમુક શબ્દો આપણને પર્યાય શબ્દ પૂછી નાખે ત્યારે આપણે ભૂલ કરીએ છીએ બરાબર, એકી અને બેકી યાદ હોય પણ સમ સંખ્યા છે આવું આપણે ભૂલી ગયા હોય બરાબર. તો આપણે આજે આપણે શું કરવાનું છે, અવયવી એટલે 11 ના પ્રથમ 5, 11 1 પછી બીજો અવયવી કે 11 2 22, 11 3 33, 11 4 44, 11 5 55, આ 5 ગુણો જો નો સરવાળો એટલે આનો સરવાળો કરવાનો છે મિત્રો, ખાસ નોંધી લેજો બરાબર. 3 ને 3 6 4 10 15 નો પાત્રો વધી પડી 1 15 ને 1 થશે 16 એટલે જવાબ આનો આવશે 165. મિત્રો ખાસ નોંધી લેજો બરાબર, આ છે 165 જવાબ બરાબર. ત્યારબાદ આપણે ઉદાહરણ આગળ કરીએ થોડા, આજે 3 અંકની કઈ સંખ્યા આવે છે ઉદાહરણ ત્રીજું એ મિત્રો 2015 માં પૂછાઈ ગયું છે બરાબર, ખાસ એની પણ નોંધ લેજો. ત્યાર પછી વધારે બે ઉદાહરણ આપણે લઈ લઈએ. પંદર લાખ 912, ખાસ મિત્રો આ દાખલો સમજવાનો છે, 15,912 ને નીચેના માંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. ખાસ મિત્રો એમાં ઓપ્શન શું આપે છે, ઉદાહરણ આપણે 5 જોઈએ છે બરાબર, 15,912 આવી રીતે સંખ્યા આપે, એનો ઓપ્શન એ છે 2,4,8 વડે વિભાજ્ય છે, ઓપ્શન બી એમ કે છે 2,6,3, ઓપ્શન સી શું કે છે 11,9, ઓપ્શન ડી એ અને બી બંને. મિત્રો આવા જયારે દાખલા પૂછાય છે ત્યારે નવોદયમાં આવા જ પ્રશ્ન પૂછે, શબ્દોમાં આપશે અને અંકમાં પહેલા સૌ પ્રથમ આને આપણે શું કરવાનું, 15,912 એને આપણે અંકમાં લખી નાખીએ, 15,912 અંકમાં લખી નાખીએ. એમાં પછી શું કીધું, નીચેનામાંથી કઈ સંખ્યા, તો એક આ જોડી છે ને એક આ જોડી. તો મિત્રો પહેલી વસ્તુ તો જોઈએ આવા દાખલામાં, તો કે 2 વડે વિભાજ્ય છે તો હા, શા માટે એકમ અંક 2 છે. 4 ની ચાવી શું કે છે, તો 4 ની ચાવી શું કહેતી હતી કે પાછલા બે અંકો છે એ છે 4 વડે વિભાજ્ય છે, તો કે પાછલા બે છે 4 3 12 ઓકે, તો ભાઈ આ પણ આવે છે. ત્યાર પછી 8 ની ચાવી શું કહેતી હતી, એકમ દશક અને 100 આ 912 છે, હા એને આપણે 8 વડે વિભાજ્ય છે, 8 × 8 9 10 9 3 8 4 32 ઓકે. મિત્રો ઘણી વખત આપણે ઉત્સાહમાં આવી જઈને ઓપ્શન છે ને એ ટીક કરી નાખીએ છીએ, પણ મિત્રો ઘણી વખત આવ્યા જયારે એ અને બંને આવું જયારે આવ્યું હોય ત્યારે ખાસ નોંધવાનું, એનો મતલબ કે આમાં શું છે કે વિભાજ્યની ચાવી મુજબ 2, 4 અને 8 વડે તો વિભાજ્ય છે, પણ 3 ની ચાવી શું કહેતી હતી કે આપેલા અંકોનો સરવાળો કરવાનો 3 વડે વિભાજ્ય હોવી જોઈએ બરાબર. તો 3 એટલે 1+5+9+1+2, શૂન્ય આપણે લેતા નથી એનો મતલબ કે શૂન્ય એવી સંખ્યા છે તટસ્થ છે માટે બરાબર. 1 × 6 15 15 ને 16 17 ને 18, મિત્રો 18 આવ્યા એનો મતલબ 18 ને 3 વડે ભાગો, 3 × 6 18 ઓકે, તો 3 વડે પણ વિભાજ્ય છે, 2 વડે પણ વિભાજ્ય છે. 6 ની ચાવી શું કહેતી હતી, 6 ની ચાવી એમ કે
કે એકમ નો અંક બે હોવો જોઈએ, બેકી હોવી જોઈએ. હા એકમ નો બેકી છે, હા ને ત્રણ વડે વિભાજ્ય છે, હા તો આ સંખ્યા ત્રણ વડે પણ વિભાજ્ય છે, છ વડે પણ વિભાજ્ય છે. એનો મતલબ એ ઓપ્શન ને સાચો આવ્યો, બી પણ સાચા છે બધા આન્સર. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ ખાસ કે અગિયાર અને નવની ચાવી. નવની ચાવી પણ આ જ રીતે છે, આપેલા અંકોનો શું કરવાનો, સરવાળો કરવાનો છે. આપણે ખ્યાલ છે એક વત્તા પાંચ વત્તા નવ વત્તા એક વત્તા બે, પાંચ દસ ને નવ ને દસ પંદર સોળ, સત્તર ને અઢાર. અઢાર છે એનો મતલબ કે આ નવ વડે ભાગો, નવ દુ અઢાર, ઓકે તો નવ વડે પણ વિભાજ્ય છે આ સંખ્યા, બરાબર. પણ અગિયાર ની ચાવી શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. અગિયાર ની ચાવી એમ કે એકમ એકી સંખ્યા જે સ્થાન છે એનો સરવાળો અને બેકી સંખ્યાના સ્થાનમાં જે સંખ્યા છે એનો સરવાળો કરી એનો તફાવત હોય એને આપણે અગિયાર વડે ભાગવાના. એટલે એકી સ્થાનમાં કોણ છે કે બે, ત્યાર પછી આવશે નવ, પછી આવશે શૂન્ય, એક મૂકીને એક લેવાનું, ત્યાર પછી આવશે એક. બેકી સ્થાનમાં કોણ છે, એક શૂન્ય અને પાંચ. ખાસ મિત્રો આ એક આ શૂન્ય અને પાંચ આ શું છે, બેકી સ્થાનમાં આવેલા છે. હવે આ બધાનો સરવાળો, બરાબર, નવ ને બે, નવ ને એક દસ ને બે બાર, અને પાંચ ને એક છ. મિત્રો બાર માંથી છ જશે, વચ્ચે છ, આ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાતી નથી. બીજું કઈ શૂન્ય પણ આવ્યું નથી એટલે અગિયાર વડે નિશેષ, એટલે આ ઓપ્શન સી આપણા માટે નીકળી ગયું. તો ઓપ્શન ડી શું કે એ અને બી બંને સાચા, એ અને બી બંને સાચા, આવું જવાબ હશે, બરાબર. ખાસ મિત્રો સાચા, તો મતલબ શું થશે આપણો જવાબ, શું આવશે આનો જવાબ, આવશે ડી. કારણ કે ડી ઓપ્શન એટલા માટે સાચો છે કે ડી ઓપ્શન ની અંદર કહેવામાં આવ્યું છે એ અને બી બંને સાચા હોય તો આપણો ડી જવાબ છે સાચો કહેવામાં આવે છે. ખાસ મિત્રો આ જ દાખલામાં થોડું કેવું પડ્યું, લેંધી કરી નાખ્યું, થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. એ ઓપ્શન એ સાચો છે, આમાં બી પણ, એટલે એનો મતલબ ડી ઓપ્શન માં શું કીધું, એ અને બી બંને સાચા, એટલો મતલબ છે ડી સાચો જવાબ છે. આપણે પરીક્ષામાં શું ભૂલ કરશું, ઘણા બાળકો એ દ્વારા બધી ચાવી, એની જે સંખ્યા છે એની ચાવી નો ઉપયોગ કરીને તારણ મેળવી અને એ જવાબ લખીને આવશે. ઘણા બાળકો બી પણ ટીક કરી આવશે, બરાબર. પણ જવાબ સાચો શું છે, એ અને બી, બરાબર. જો આવે આવા દાખલા હોય તો ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. હવે આપણે એક ઉદાહરણ જોઈએ, છઠ્ઠું જોઈ લે. ખાસ છઠ્ઠા ઉદાહરણમાં શું કહેવા માંગે છે કે ભાઈ વીસ ના અવયવોની સંખ્યા કેટલી, બરાબર. ઓપ્શન એ આપશે પાંચ છ, સી બરાબર વીસ, ડી બરાબર એક. મિત્રો આની અંદર આપણે ભૂલ કરવા શું કરશે, ઓપ્શનો ની અંદર એવું આપેલું હોય, વીસે આપેલા હોય, એકે આપેલા હોય, આપણે થઈ અવયવોની સંખ્યા પૂછી છે. સૌથી મોટો અવયવ નથી પૂછ્યો, સૌથી નાનો પણ નથી પૂછ્યો. ઘણા બાળકો વીસ ટીક કરીને આવશે. પેલા તો વીસ ના અવયવ કેટલા પડે, તો કે એક બે, પછી ચાર પંચાવીસ, બરાબર, એક બે, પછી ચાર પાંચ, પછી આવશે દસ દુ વીસ, અને પછી આવશે વીસ. મિત્રો આ આપણે અવયવ છે એ આગલા લેક્ચરમાં શીખી ગયા, અવયવ કોને કહેવાય એની વ્યાખ્યા સમજી, બરાબર. તો આના અવયવોની સંખ્યા પૂછી, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, મતલબ કે આપણો સાચો જવાબ કયો આવશે, બી આપણો સાચો જવાબ છે. મિત્રો ખાસ નોંધી લેજો, આ રીતે પણ દાખલા પૂછાય તો આપણો માર્ક કપાવવો જોઈએ નહીં. તમને એક સંખ્યા છે મિત્રો, ખાસ મારે હોમવર્કમાં આપી છે, જોઈ લેજો. આ છત્રીસ પછી અહીંયા એક સ્ટાર પહેરવામાં આવે છે, બરાબર, જોઈ લ્યો. અને આઠસો એક ને, બરાબર, અગિયાર વડે નિશેષ ભાગી શકાય ભાગતા. આજે સ્ટાર કરેલી નિશાની છે ફૂદડીમાં, કયો અંક છુપાયેલો છે? મિત્રો આ તમારે મને હોમવર્કમાં આપવાનું છે દાખલો, બરાબર. આ દાખલોનો જવાબ તમારે મને હોમવર્કમાં આપવાનો છે. ત્યાર પછી પાંત્રીસ ના અવયવોની સંખ્યા, ખાસ મિત્રો પાંત્રીસ જે સંખ્યા છે એના અવયવોની સંખ્યા, આ દાખલો એક અને આ દાખલો બે તમારે મને હોમવર્કમાં કરીને આપવાનું રહેશે. જો મિત્રો મારો વિડીયો ગમે તો ખાસ લાઈક કરજો, અને મારો એક જ ઉદ્દેશ છે કે લોકો સુધી, બાળકો સુધી આ આપણો વિડીયો પહોંચવો જોઈએ, બરાબર. તો બીજાને શેર પણ કરતા રહો, જ્ઞાન મેળવવું એ સારી વાત છે, જ્ઞાન બીજાને વહેંચવું આ બીજી પંક્તિ છે. મિત્રો ખાસ વિડીયો જોતા રહો, લાઈક કરતા રહો, અને કાંઈ પણ પ્રશ્નો હોય તો મને જાણ કરતા રહેજો, જેને કારણે આપણે વિડીયો સ્વરૂપે બીજા સુધી પણ પહોંચાડી શકીશું. થેન્ક યુ મિત્રો, આભાર.